જો પાયાનો જે બેઝિક ડિફરન્સ તરીકે આપણે જોઈએ તો એ સમજીએ છીએ કે અહીં આપણે જે તફાવત જોઈએ છીએ એ ખરા અર્થમાં પોલિસીનું નુકસાન વળતર જ્યારે મેળવીએ છીએ ત્યારે માલ માલસ્ટોકના નુકસાનમાં વિષય વસ્તુ આપણને દેખાય છે કે ભાઈ પંદર હજારનો માલ બળી ગયો જે આપણને દેખાય છે ફર્નિચર બળી ગયું કમ્પ્યુટર બળી ગયું એ બધું દેખાય છે જ્યારે નફાનું નુકસાન છે અદ્રશ્ય વસ્તુ છે જેને જોઈ શકતા નથી પરંતુ પેઢીએ નુકસાન વેઠવાનું હોય છે ત્યાર પછીની સ્લાઇડમાં બીજો તફાવત જોઈએ તો મિલકતના આગના વીમાની પોલિસી હેઠળ ભૌતિક વસ્તુઓ આવરી લેવાય છે એટલે કે ફિઝિકલી જે વિઝિબલ હોય એવી વસ્તુ એટલે કે માલસ્ટોક હોય ફર્નિચર હોય કમ્પ્યુટર હોય યંત્ર હોય જેવા સાધનો જેને આપણે ભૌતિક રીતે જોઈ જોતા હોય એને આવરી લેવામાં આવે છે આ પોલિસી હેઠળ જ્યારે નફાના નુકસાનની પોલિસી હેઠળ ધંધાની નફાકારકતા જેને આપણે જોઈ શકતા નથી પરંતુ ધંધાની નફા કમાવાની શક્તિને આવરી લેવામાં આવે છે ત્યાર પછીનો ત્રીજો તફાવત અગત્યનો જોઈએ તો ભૌતિક મિલકતોના આગના વીમાની પોલિસીથી મિલકતોને જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે જ્યારે નફાના નુકસાનની પોલિસી આગથી ગુમાવાતા નફા સામે રક્ષણ પૂરું પાડે છે એટલે વિદ્યાર્થી મિત્રો મેં જેમ પહેલાં જ વાત કરી કે આગ અકસ્માત ઘટના જ્યારે પેઢીમાં ઉદ્દભવે ત્યારે એની ભૌતિક મિલકતોને તો નુકસાન થાય જ છે સાથે સાથે ધંધાએ નફો કમાવાની શક્તિને પણ નુકસાન થાય છે એટલે એ સમયગાળા દરમિયાન વેપારી સંસ્થા વેચાણ પણ ગુમાવે છે અને આ ગુમાવેલ વેચાણ પર એ નફો પણ ગુમાવે છે એને પણ અહીં વળતર પૂરું પાડવામાં આવે છે ત્યાર પછી અગત્યનો ચોથો તફાવત જોઈએ તો ભૌતિક મિલકતોના આગના વીમાની પોલિસી મૂડી નકસ નુકસાન અંગે રક્ષણ પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો આમ મેં જેમ પહેલાં જ વાત કરી એ પ્રકારે ધંધામાં બે પ્રકારની મિલકતો હોય છે બે પ્રકારની સામાન્ય સમજોજોમાં બે પ્રકારના ખર્ચ હોય છે એક મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ મૂડી પ્રકારની મિલકતો એટલે ધંધાની ભૌતિક મિલકતો જે માલસ્ટોક છે ધંધાનું ફર્નિચર છે કમ્પ્યુટર છે ધંધાના યંત્રો છે વગેરે જેવા સાધનો જે મૂડી પ્રકારના હોય છે એને એના નુકસાન સામે આ પોલિસી મિલકતોની નુકસાનની વીમા પોલિસીએ એની સામે રક્ષણ પૂરું પાડે છે જ્યારે નફાના નુકસાનની પોલિસી ધંધાના મહેસૂલી નુકસાન અંગે જે પ્રકારની મહેસૂલી આવક નફાની આવકને આપણે મહેસૂલી આવક તરીકે કન્સિડર કરીએ છીએ તો એ અંગે રક્ષણ પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો આપણે આગના દાવાઓ ની સમસ્યા એટલે આગના દાવાઓ કઈ રીતે રજૂ કરવા વીમા કંપની સમક્ષ એ આજનો આપણો ટોપિક છે તો એ ટોપિક પર આગળ વધીએ તો ત્યાર પછીની સ્લાઇડમાં આપણે સમજીશું કે નફાના નુકસાનની પોલિસી આગથી ઉદભવતા જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે કયા કયા જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે નંબર વન ચોખ્ખા નફા અંગે કારણ કે આપણે જાણીએ છીએ નફાના નુકસાનની પોલિસી એ નફાનું નુકસાન જાય સંસ્થાને તો એની સામે રક્ષણ પૂરું પાડે છે એટલે એક તો પહેલું નુકસાન વળતર પૂરું પાડે છે ચોખ્ખા નફા અંગે ત્યાર પછી બીજું વળતર રક્ષણ પૂરું પાડે છે સ્થિર ખર્ચ અંગે એટલે જો આગ અકસ્માતની ઘટના ઉદભવે તો આપણે સમજીએ છીએ આપણે જાણીએ છીએ કે વેપારી સંસ્થા એ સમયગાળા દરમિયાન જે વેચાણ ગુમાવે છે એ વેચાણ પર તો નુકસાન વળતર મેળવ એ વેચાણ ગુમાવે છે એના ઉપર ન નફાનું નુકસાન તો જાય છે સાથે સાથે ધંધાના કેટલાક સ્થિર ખર્ચ પણ એ સમયગાળા દરમિયાન ચાલુ જ રહેતા હોય જેમ કે જેમ કે આપણે જાણીએ છીએ કે સ્થિર ખર્ચ એટલે ધંધાના કાયમી કર્મચારીઓ હોય એ સમયગાળા દરમિયાન ધંધો બંધ થયો હોય તો એમને છૂટા કરી શકાય નહીં એ અંગે આપણે સ્થિર ખર્ચ અંગેનું પણ રક્ષણ આ પોલિસી પૂરું પાડે છે સર હું પરેશ ગોયલ ગોંડલની એમ બી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું સર મારો પ્રશ્ન એ છે કે સ્થિર ખર્ચમાં કયા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે ચંદ્રાણા સાહેબ મને લાગે છે તમે એનો જવાબ આપશો આભાર અને ખૂબ સારો પ્રશ્ન છે પરેશ સામાન્ય રીતે ધંધાની અંદર બે પ્રકારના ખર્ચનો સમાવેશ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો આપને બધાને ખ્યાલ જ છે એક છે ચલિત પ્રકારના ખર્ચ અને એક છે બીજા સ્થિર પ્રકારના ખર્ચ ચલિત પ્રકારના ખર્ચ હંમેશા જે ઉત્પાદન છે એની સાથે સંકળાયેલા હોય છે એટલે કે જેમ જેમ ઉત્પાદન થાય છે એની સાથે એ ચલિત પ્રકારના ખર્ચો હોય છે પણ સ્થિર પ્રકારના ખર્ચાઓ એવા હોય છે જે ઉત્પાદન થાય કે ન થાય છતાં ઘણા બધા એવા ખર્ચાઓ છે કે જે ધંધામાં શરૂ જ રાખવા પડે છે દાખલા તરીકે કાયમી કર્મચારીઓનો પગાર છે આ મિત્રો આગ લાગી ગઈ અને ત્રણ મહિના સુધી ધંધો બંધ રહ્યો તો કોઈ કાયમી કર્મચારીને તો કાઢી મૂકાતા નથી એને પગાર બંધ કરી શકાતો નથી એનો પગાર તો શરૂ જ રહે છે તો આવો પગાર છે એ સ્થિર ખર્ચ ગણી શકાય છે મિત્રો જે મકાનની અંદર આ કામ ચાલે છે અથવા કારખાનું છે અથવા ઓફિસ છે તો આવા ઓફિસના ભાડા છે એના કરવેરા છે આવા બધાય ભાડાના કરવેરા પણ એ આગ લાગ્યું એટલે હવે નથી દેવાના એવું થઈ શકતું નથી એ પણ અહીંયા ચૂકવવા પડે છે વીમો છે એના પ્રીમિયમ છે એ પણ અહીંયા ચૂકવવા પડે છે ઓડિટરની ફી હોય અથવા અન્ય પ્રકારના જે ફી હોય એ પણ અહીંયા ચૂકવવી પડતી હોય છે જાહેરાત કે જાહેર ખબરનો ખર્ચાઓ છે એ પણ આપવા જ પડતા હોય છે કારણ કે અહીંયા ધંધો ટૂંક સમય માટે બંધ થયો છે અહીંયા કાયમ માટે બંધ નથી થયો એટલે ધંધાની અંદર પોતાની શાક જાળવવા માટે જે પ્રકારના ખર્ચાઓ કરવાના હોય છે એ કરવા જ પડે છે વીજળીનું બિલ છે ભલે ઉત્પાદન થાય ત્યારે વધારે બિલ આવતું હોય પણ છતાં ઉત્પાદન ન થાય તો પણ મિનિમમ બિલ તો આવવાનું જ છે મિત્રો તો આવું મિનિમમ બિલ ઉત્પાદન નથી થતું તો પણ ભરવું પડે છે મિત્રો ત્યારે એને સ્થિર ખર્ચ કહેવાય તો પરેશજી તમારો આ પ્રશ્ન બહુ સાચો છે કે સ્થિર ખર્ચ એટલે શું તો સ્થિર ખર્ચની અંદર એવા બધા જ ખર્ચાઓનો સમાવેશ થાય છે કે જે ખર્ચાઓ ભલે ઉત્પાદન થાય કે ન થાય છતાં એ સંસ્થાએ કે વેપારીએ વેચાણ ન થતું હોય ઉત્પાદન ન થતું હોય ત્યારે પણ ભોગવવાના થતા હોય છે તો આવા ખર્ચનો સમાવેશ પણ આ નફાના નુકસાનની પોલિસીમાં થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો નફાના નુકસાનની પોલિસી ઉપરાંત સામે રક્ષણ પૂરું પાડે છે એ છે ધંધાકીય પ્રવૃત્તિ માટે ઉદભવતા વધારાના ખર્ચ અંગે રક્ષણ પૂરું પાડે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ચોખા ચોખા નફા અંગે નુકસાન થાય તો એ સામે રક્ષણ પૂરું પાડે છે સ્થિર ખર્ચ અંગે પણ રક્ષણ પૂરું પાડે છે એ જ ઉપરાંત ધંધાકીય પ્રવૃત્તિ માટે ઉદ્ભવતા વધારાના ખર્ચ સામે પણ આ પોલિસી રક્ષણ પૂરું પાડે છે જેમ કે આજ આગ બુજાવવાના ખર્ચ વગેરે જેવા સર મારો પ્રશ્ન છે સર કે વીમા કંપની વીમા કંપની વધારાના ખર્ચમાં બીજા કયા કયા ખર્ચનો સમાવેશ થાય છે પોલિસીમાં સમાવેશ જે વીમા કંપનીના ખર્ચેમાં બીજા વધારાના કયા કયા ખર્ચનો સમાવેશ થાય છે ખૂબ જ સરસ પ્રશ્ન છે પરેશ ગોહિલ ચંદારાણા સાહેબને ફરીથી વિનંતી કરું કે ચંદારાણા સાહેબ આ પ્રશ્નનો જવાબ સરસ રીતે પરેશના પ્રશ્નો ખરેખર સાચા હોય છે અને એની અંદર ઘણી બધી બાબતો બહુ સત્ય સમજવાની જ હોય છે આગના દાવાના જ્યારે હિસાબો મજૂર મંજૂર કરવામાં આવે છે ત્યારે આવી બધી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને વીમા કંપની આવી બધી જ બાબતો પોલિસીમાં કવર પણ કરતી હોય છે તો અહીંયા વીમા કંપની એક વધારાના ખર્ચાઓનો પણ સમાવેશ કરે છે જે એ પોલિસીમાં કવર થાય છે અને આ વધારાના ખર્ચાઓમાં એક હોય છે આગ બુઝાવાના ખર્ચાઓ મિત્રો જ્યારે આગ લાગેલી છે ત્યારે સંપૂર્ણપણે આગમાં બધું બળી જાય એવા પ્રયત્ન નથી થતા પણ આગમાંથી કંઈક બચાવી લેવા માટેના પ્રયત્નો પણ થાય છે તો જ્યારે આગમાંથીને આ માલસ્ટોક ફર્નિચર વગેરેને બચાવવા માટેના પ્રયત્ન થાય છે ત્યારે કંઈક ખર્ચાઓ પણ થાય છે જેને આગ બુજાવવાના ખર્ચાઓ કહી શકાય છે આવા આગ બુજાવવાના ખર્ચાઓ પણ વધારાના ખર્ચ તરીકે વીમા કંપની એ દાવાની રકમની સાથે મંજૂરી આપે છે એ ઉપરાંત વધારાના ખર્ચાઓ એવા આવે છે કે ભાઈ ધંધો બંધ થયો છે આગ લાગી છે આગ લાગવાના કારણે યંત્ર હવે નવું વસાવવું પડે છે પણ નવું યંત્ર આવતા સમયે હજી ચાર છ મહિના થાય ત્યાં સુધી જૂના યંત્રને સમારકામ કરી અને ઉત્પાદન ટૂંકા ગાળા માટે શરૂ કરવામાં આવે છે ત્યારે આવા જૂના યંત્ર જે નુકસાન પામેલ છે એને સમારકામ કરવા માટે મરામત કરીને ફરીથીને એ શરૂ કરવા માટે જો કંઈ ખર્ચ કરવામાં આવેલો હોય તો આવા ખર્ચનો સમાવેશ પણ એ વધારાના ખર્ચ તરીકે થાય છે આ ઉપરાંત જે ગોડાઉનમાં અથવા દુકાનમાં આગ લાગી હોય અને એના કારણે હવે વેપારનું સ્થળ છે જ્યાં વેચાણ થાય છે એવું સ્થળ જો નાશ પામે છે અથવા નુકસાન પામે છે ત્યારે એવા સ્થળને રિનોવેટ કરી ફરીથીને તૈયાર કરતાં અમુક સમય લાગે છે ત્યારે ટૂંકા સમય માટે એ વેચાણ માટેની દુકાન એ ફેરવવી પડે છે તો આવી રીતે જ્યારે દુકાન ફેરવવી પડે છે ત્યારે વધારાનો જે ખર્ચ થાય છે એના માટેનો એ બધો જ ખર્ચ પણ અહીંયા મંજૂર કરવામાં આવે છે એટલે કે વીમા કંપની માત્ર નફાનું નુકસાન નહીં પણ સ્થિર ખર્ચની અંદર પણ જો કંઈ નુકસાન થાય અને એ ઉપરાંત વધારાના આવા કંઈક ખર્ચ હોય તો એવા ખર્ચ પણ એ વીમા પોલિસીમાં કવર કરે છે સરસ ચંદ્ર સાહેબ વિદ્યાર્થી મિત્રો એટલે આપણે સમજીએ કે નફાના નુકસાનની પોલિસી લેવામાં આવી હોય તો આ પોલિસી ત્રણ બાબતો સામે વેપારી સંસ્થાને રક્ષણ પૂરું પાડે છે એક ચોખા નફા અંગે બીજું સ્થિર ખર્ચ અંગે અને ત્રીજું છે ધંધાકીય પ્રવૃત્તિઓ માટે ઉદ્ભવતા વધારાના ખર્ચ હજી એક ચોથી બાબત છે જે આપણે આગળ વ્યાખ્યાનમાં સમજીશું ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈએ તો નફાના નુકસાનની પોલિસી અંગે ખાસ કરીને દાવાઓની ગણતરી કરીએ ત્યારે આપણે એના કેટલાક પારિભાષિક શબ્દોને સમજવા જરૂરી બને છે સૌથી પહેલો પારિભાષિક શબ્દ છે પોલિસીની મુદત પોલિસીની મુદત સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વીમા બે પ્રકારના હોય છે પૈકી આપણે જે ચર્ચા કરીએ છીએ સામાન્ય પ્રકારના વીમા અંગેની કરીએ છીએ અને સામાન્ય પ્રકારના વીમાની મુદત એક વર્ષની હોય છે એટલે એક વર્ષ માટે આ પોલિસી લેવામાં આવી હોય એ વર્ષ દરમિયાન જો આગ અકસ્માત ઘટના ઉદભવે તો આપણે ખાસ કરીને આ અંગે વળતર માંગવાનું થાય એ અંગે દાવો ગણવાનો થાય ત્યાર પછી અગત્યની બાબત આવે છે બાંહેધરીનો સમય બાંહેધરીનો સમય એટલે નુકસાનીનો ગાળો તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ એટલે ખાસ કરીને જે સમય સમયગાળામાં નુકસાન થયું પોલિસીની મુદત એક વર્ષની આપણે સામાન્ય સમજ સંજોગોમાં સમજીએ છીએ તો એક વર્ષના ગાળામાં જો આગ અકસ્માત ઘટના ઉદ્ભવે તો જે વળતર માંગવાનું થાય દાવો રજૂ કરવાનો થાય એ આપણે કહીએ છીએ તો એ સમયગાળામાં કેટલો સમય ધંધો બંધ રહ્યો છે એને બાહેધરીના સમય તરીકે આપણે સમજીશું સર સર મારો પ્રશ્ન છે કે બાહેધરી સમય કેવી રીતે નક્કી થાય છે બહુ સરસ પ્રશ્ન છે ફરીથી ચંદા રાણા સાહેબને વિનંતી કરું બાહેદરીનો સમય કઈ રીતે નક્કી કરવામાં આવે છે જ્યારે પોલિસી લેતી વખતે વેપારી સંસ્થા અને વીમા કંપની વચ્ચે આપણે જાણીએ છીએ કે કરાર દ્વારા ઉદ્ભવતી વ્યવસ્થા એટલે વીમો છે એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે તો જ્યારે એ કરાર નક્કી કરવામાં આવતો હોય ત્યારે જ એમાં બાંહેધરીનો સમયગાળો લખવામાં આવ્યો હતો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે ચંદારાણા સાહેબ બાંહેધરીનો સમયગાળો એ નક્કી કરવો ઘણો મુશ્કેલ છે સામાન્ય રીતે દરેક ધંધાના પ્રકાર પ્રમાણે એ થઈ શકતો હોય છે અને નુકસાની કેટલા સમય માટે જશે એનો અગાઉથી કોઈ અંદાજ બાંધી શકાતો નથી પણ ધંધાના પ્રકાર પ્રમાણે એક ચોક્કસ સમય એવો નક્કી કરવામાં આવે છે કે જેને બાંયધારીનો સમય અથવા પછી નુકસાનીનો સમય અથવા જે સમય દરમિયાન ધંધાનો ધંધો બંધ રહ્યો છે આગ લાગવાના કારણે એ ગાળો કહી શકાય છે સામાન્ય રીતે આ ગાળો નક્કી કરવા માટેના કોઈ ચોક્કસ નિયમો હોતા નથી પણ દરેક ધંધાની અંદર કોઈ ધંધાની અંદર એમ લાગે કે ભાઈ બે મહિના માટે ધંધામાં અંદર જો નુકસાન થયું હોય આગ લાગેલી હોય તો બે મહિના ધંધો બંધ રહેશે તો એવા સમયમાં એ બે મહિનો બે મહિના એ બાંયધારી સમય કહી શકાય છે અને જ્યારે પોલિસી લેવામાં આવે છે ત્યારે પોલિસીમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે આ બે મહિનો એ બાંયધારીનો સમય રહેશે કોઈ વેપાર એવો છે કે જેની અંદર વધારે સમય લાગતો હોય તો એ ચાર મહિના પણ હોઈ શકે છે છ મહિના પણ હોઈ શકે છે જેવો ધંધો જેવો વેપાર અને એના અનુભવ હોય એના આધારે બાંયધારીનો સમય નક્કી કરી શકે છે બાંયધારીનો સમય એ વેપારી પોતે નક્કી કરે છે અને એટલા સમય માટેનું જો નફાનું નુકસાન હોય તો જ વીમા કંપની એને એ વળતર આપે છે દાખલા તરીકે બાંયધારીનો સમય આપેલો છે ત્રણ મહિના અને જો બે મહિના માટે જ ધંધો બંધ રહ્યો હોય આગ લાગ્યા ત્યારથી નવેસરથીને એકડે એકથી ફરીથીને ધંધો શરૂ કરવામાં એ બે મહિના જ લાગ્યા અને બાઈંધનો સમય છે ત્રણ મહિના તો એવા સમયમાં નુકસાન ખરેખર નફાના નુકસાન એ બે મહિના પૂરતું જ થયું છે હવે ભલે ત્રણ મહિના સુધીની પોલિસી લેવામાં આવેલી હોય જોખમ કવર કરવામાં આવેલું હોય અથવા બાંધધારી સમય ત્રણ મહિનાનો હોય છતાં વીમા કંપની માત્ર બે મહિના જે નુકસાન થયેલું છે ધંધો બંધ રહ્યો છે એટલા સમયના જ નફાનું નુકસાનનું વળતર આપે છે જો ત્રણ મહિનાની પોલિસી છે બાંધરી સમય છે પણ ચાર મહિના સુધી ધંધો બંધ રહ્યો છે અને ચાર મહિના સુધી નફાની નુકસાની થઈ છે મિત્રો તો અહીં પણ ચાર મહિના સુધીનું નફાનું નુકસાનનું વળતર એ વીમા કંપની નથી આપતી પણ જેટલા સમયનો બાંયધારી સમયગાળો છે ત્રણ મહિનાનો એટલા સમયની જ નફાની નુકસાનની વળતર આપે છે આવી રીતે જે નુકસાનનું વળતર છે એ બાંધારી સમય અથવા ખરેખર નુકસાનનો સમય આ બેમાંથીને જે ઓછું હોય તો એ સમય દરમિયાનનું જ વળતર આપે છે પણ અહીંયા બાંઘારી સમય એટલે એવો સમય કે જે અગાઉથી નક્કી કરવામાં આવે છે કે આટલા સમય સુધીનું નફાનું નુકસાન કે જોખમ કવર કરવું અને એ અગાઉથી પોલિસીમાં લખવામાં આવે છે એને બાંયધારી સમય કહી શકાય છે ખૂબ જ સરસ ત્યાર પછી સ્લાઇડમાં આપણે જોઈએ કે ત્રીજી અગત્યની બાબત છે પારિભાષિક શબ્દ તરીકે જેને સમજીએ છીએ એ છે પોલિસીની રકમ પોલિસીની રકમ એટલે ખાસ કરીને જેટલા જોખમ સામે રક્ષણ મેળવવા માટે જેટલી રકમનો વીમો લેવામાં આવ્યો છે એને પોલિસીની રકમ કહેવામાં આવે છે આપણે ગયા અઠવાડિયે પણ વાત કરી હતી આજે પણ ચંદા રાણા સાહેબે વાત કરી એ મુજબ વીમા પેઢી છે એ પોલિસીની રકમને આધીન વળતર આપતી હોય એટલે પોલિસીની રકમ એ ખાસ કરીને જો ખરેખર જે નુકસાન કવર કરવાનું હોય એના કરતાં ઓછી રકમની પોલિસી લેવામાં આવતી હોય ઘણી વખતે વેપારી સંસ્થાઓ છે એ પ્રીમિયમના ખર્ચને ઘટાડવા માટે ઓછી રકમનો વીમો લેતી હોય ઘણી વખતે પ્રીમિયમની ખર્ચ પ્રીમિયમનો ખર્ચ એમના માટે કંઈ બહુ અગત્યની બાબત ન હોય તો એવા સંજોગોમાં વધુ રકમનો પણ વીમો લેવામાં આવતો હોય તો પોલિસીની રકમ પણ એક નફાના નુકસાનની પોલિસી અંગે જ્યારે દાવાઓની ગણતરી કરીશું ત્યારે એક આપણે પારિભાષિક શબ્દ તરીકે સમજીશું ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈએ કે દાવાની રકમની ગણતરી કઈ રીતે કરવામાં આવશે આ બીજા પ્રકારની પોલિસી એટલે કે નફાના નુકસાનની પોલિસી અંગે જો દાવો રજૂ કરવાનો હોય એટલે આપણી આગના દાવાઓની સમસ્યાઓ તરીકે આપણે જેને સમજીએ છીએ એ નફાના નુકસાનની પોલિસી પર દાવાની રકમની ગણતરી કયા સ્ટેપમાં કરવામાં આવે સૌથી પહેલી અગત્યની બાબત છે ગુમાવેલું વેચાણ શોધવું વિદ્યાર્થી મિત્રો આગ અકસ્માત ઘટના ઉદભવે આગ અકસ્માત ઘટના જ્યારે ઉદભવે ત્યારે ધંધો અસ્તવ્યસ્ત થાય છે અથવા તો કેટલોક સમય સુધી ધંધો બંધ રહે છે હમણાં જ ચંદારાણા સાહેબે બાહેદરી સમય સમજાવ્યો તો પોલિસીમાં બાંહેદરી સમય નક્કી હોય તો એ બાંહેદરીના સમયગાળા દરમિયાન સંસ્થાએ વેચાણ ગુમાવ્યું હોય આ વેચાણ ગુમાવ્યું હોય અથવા તો વેચાણમાં ઘટ થઈ હોય તો પાછલા વર્ષના સૌથી પહેલાં ગુમાવેલું વેચાણ શોધવા માટે ચાલુ વર્ષના બાંહેદરી સમયની સાથે દાખલા તરીકે પોલિસી લેવામાં આવી હોય ત્રણ માસ પોલિસીમાં ત્રણ માસનો બાહેદરી સમયગાળો છે તો આગ અકસ્માત ઘટના ઉદભવે એ ત્રણ માસના સમયનું વેચાણની સરખામણી કરવામાં આવે છે પાછલા વર્ષના એ જ ત્રણ માસના સમયના વેચાણ સાથે પરિણામે જે વેચાણ ગુમાવેલું છે અથવા તો શોર્ટ સેલ પણ વેચાણ ઘટ તરીકે પણ એને આપણે કહીએ છીએ સૌથી પહેલી ગણતરી આપણે કરીશું ગુમાવેલ વેચાણ શોધવું ત્યાર પછીની ગણતરી આવે છે નફાનો દર શોધવો જો દાવાની રકમ એટલે કે ગુમાવેલ નફાની રકમ છે એ ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાના દરથી મળે છે નફાની બે ટકાવારીઓ અહીં શોધવામાં આવે છે એક ટકાવારી છે વેપારી સંસ્થાને આધારે શોધવામાં આવે છે જેના સૂત્રો આપણે આગળ સમજીશું પણ આપણે અહીં એ સમજીશું કે અહીં નફાનો દર શોધવો છે દાવાની રકમ ગણતરી કરતી વખતે ત્યાર પછી ત્રીજી ગણતરી આવે છે દાવાની રકમ નક્કી કરવી એટલે કે ગુમાવેલ નફાની રકમ શોધવી ત્યાર પછી ચોથી બાબત છે વધારાના ખર્ચના દાવા ચંદા સાહેબે હમણાં આપણા વિદ્યાર્થી પરેશ ગોહેલે જે પ્રશ્ન કર્યો કે આ વધારાના ખર્ચ એટલે કોને કહીશું જેમ ચંદા સાહેબે વિસ્તૃત સમજૂતી આપી જ છે કે આગના દાવા આ ખાસ કરીને આગ બુજાવવાના ખર્ચ ધંધાનું સ્થળ ફેરવવામાં આવે અથવા તો કામચલાઉ ધોરણે ધંધાનું સ્થળ અન્ય જગ્યાએ ફેરવવામાં આવે ભાડેથી ધંધાનું મકાન મેળવવામાં આવે તો એ ભાડાનો ખર્ચ જેવા અંગેના દાવાઓ પણ રજૂ કરવામાં આવે છે ચોથી અગત્યની બાબત છે એ સ્થિર ખર્ચમાં ઘટાડો જો નોંધે દાખલા તરીકે આપણે જોયું કે વેપારી સંસ્થા નફાના નુકસાનની પોલિસી છે એ નફાનું નુકસાન ઉપરાંત સ્થિર ખર્ચમાં જે સ્થિર ખર્ચનું નુકસાન ઉદ્ભવે છે